श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादम् नमामि भगवत्पादम् शङ्करलोकशङ्करम् शङ्करलोकशङ्करम् शङ्कराचार्यम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् केशवं बादरायणम् कृपाश्च कृतौ वन्दे पुनः भगवन्तो पुनः 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 ईश्वरो भवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः उकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् अन्धकारनिरोधित्वात् इत्यभिधीयते गुरुरित्यभिधीयते शिवसमारम्भाम् सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् ॐ सहना भवतु ॐ सहना भवतु सहनं भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णे विश्वयामदेवाः भद्रं कर्णे विश्वयामदेवाः भक्षत्राः भद्रं भक्षत्राः क्षेमदेवहितैर्दायुः
સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટિ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો સ્વસ્તિ નો બૃહદીર્દધાતુ સ્વસ્તિ નો બૃહદીર્દધાતુ શાંતિ 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 શાંતિ. અણોરણીયાનહમેવ તદ્વત્ મહાનહં વિશ્વમહં વિચિત્રં પુરાતનોહં પુરુષોહમીશ હિરણ્મયોહં શિવરૂપમસ્મિ અપાણિપાદોહમચિંત્યશક્તિઃ પશ્યામ્યચક્ષુસ્સશૃણોમ્યકર્ણઃ અહં વિજાનામિ વિવિક્તરૂપઃ ન ચાસ્તિ વેત્તા મમ ચિત્સદાહં વૈદેરનેકેરહમેવ વેદ્યઃ વેદાંતકૃદ્વેદવિદેવ ચાહં ન પુણ્યપાપે મમ નાસ્તિ નાશઃ ન જન્મ દેહેન્દ્રિયબુદ્ધિરસ્તિ ન ભૂમિરાપો ન ચ વહ્નિરસ્તિ ન ચાનિલોમેસ્તિ ન ચાંબરંચ એવં વિદિત્વા પરમાત્મરૂપં ગુહાશયં નિષ્કલમદ્વિતીયં સમસ્તસાક્ષીં સદસદ્વિહીનં પ્રયાતિ શુદ્ધં પરમાત્મરૂપં. 18 થી 23માં બધા જે મંત્રો છે, નિધિધ્યાસનના મંત્રો છે, જે આપણે 20મો મંત્ર લાસ્ટ વીકમાં જોયો હતો, અહમેવ અણહો અણીયાન, એવી જ રીતે અહમ મહાન, અહમ વિચિત્ર વિશ્વમ, અહમ પુરાતન, અહમ પુરુષ, અહમ ઈશ, અહમ હિરણ્મયઃ, શિવરૂપમસ્મિ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું, એવી જ રીતે મહાનથી પણ મહાન છું, વિચિત્ર વિશ્વમ, 84 લાખ યોની, અનેક ગ્રહો, નક્ષત્રો, તારાઓ, બધું જ અહમ વિચિત્રમ વિશ્વમ, ઉપાદાન કારણથી હું સમગ્ર વ્યાપી રહ્યો છું, હું નિત્ય નૂતન નથી, અહમ પુરાતન. પુરાણ અથવા પુરાતન બંનેના અર્થ સરખા. પુરાણનો અર્થ થાય પુરા અપી નિત્ય નૂતનમ, જૂનું હોવા છતાં જે હંમેશા નવું જ છે, એવી જ રીતે પુરાતનમનો અર્થ જે હંમેશા ફ્રેશ નથી પણ જૂનેથી ચાલુ આવે છે. પૂરયતિ સર્વમ વ્યાપકમ ચૈતન્યમ પુરુષ તત્વ, એવી જ રીતે સર્વ ઉપર શાસન કરવાવાળો હિરણમય જ્ઞાનમય ચૈતન્ય સ્વરૂપવાળો હંમેશા કલ્યાણરૂપ મોક્ષ સ્વરૂપ છું. અપાણી પાદ હાથપગ વગરનો અચિંત્ય શક્તિ, અપાણી પાદ કર્મેન્દ્રિય રહિત અચિંત્ય શક્તિ, અંતઃકરણ રહિત પશ્યામિ અચક્ષુઃ અને શૃણોમી અકર્મણ અકર્ણઃ. અપાણી પાદ
એ બતાવે છે કર્મેન્દ્રિય રહિતમ અચિંત્ય શક્તિમ અંતઃકરણ રહિતમ અચક્ષુ અકર્ણઃ નો અર્થ થાય જ્ઞાનેન્દ્રિય રહિત. મારે સાંભળવા માટે ચક્ષુની જરૂર નથી, મારે સાંભળવા માટે કર્ણની જરૂર નથી, મારે જોવા માટે ચક્ષુની જરૂર નથી, એવો અહમ અસ્મિ. એ બી આપણે જોયું હતું અને એવી જ રીતે અહમ વિજાનામિ વિવિક્ત રૂપ. હું અત્યંત અહમ વિજાનામિ, હું જાણું છું અત્યંત જુદા સ્વરૂપે, મમ વેત્તા ન અસ્તિ, મને જાણવાવાળું કોઈ નથી, અહમ ચિત્ત સદા, હું હંમેશા ચૈતન્ય સ્વરૂપ છું. આટલા સુધી આપણે જોયું હતું. હવે છેલ્લો 22મો અને 23મો મંત્ર એ પણ એ જ છે વિદિધ્યાસનનો. અને આ લગભગ 22માનો જે પહેલી લાઈન છે એ અત્યંત જાણીતી છે. 15મો અધ્યાય આપણો ગીતાનો, એની અંદર વેદેહિર એકે અહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદ વિદેવચાહ, એ તો છે જ. એટલે કે કોઈ પૂછે કે ભગવાને એક મહાભારતમાં જે મંત્ર છે ક્યાંથી, શ્લોક, તો કે કૈવલ્ય ઉપનિષદમાં. એટલે એને છૂટા પાડે તો એનો અર્થ થાય અનેકે હિ વૈદેહિ અહમેવ વેદ્ય, અનેક વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. વેદ્ય નો અર્થ થાય જાણવા યોગ્ય. અનેકે હિ વેદે, આપણને ખબર છે કે ચાર વેદ, વેદોની અંદર પહેલાં 1020 ઉપનિષદ હતા અને એ બધા જ ઉપનિષદની અંદર એક જ ચર્ચા અનેકોની, તો કે ચૈતન્ય તત્વ. મેં આ એક બનાવ્યું છે આજે કે સપોઝ આપણે બોલીએ છીએ અહમનો અર્થ હું, એટલે હુંનો અર્થ શું, તો ક્યારેક આપણે કહીએ કે હું કોણ છું, તો કે અહમ પિતા, હું પિતા છું. કોઈક બેનને પૂછીએ કે તમે કોણ છો, તો કે એ જ અહમ, એમ કે હું માતા. હવે એ જ માતા ફરી પાછળ, અહીંયા મેં પતિ પત્ની નથી લખ્યું, પણ એ જ માતા એના હસબન્ડની સામે શું હોય, તો કે પત્ની. અને એ જ પિતા એના પત્નીની સામે શું હોય, તો કે પતિ. તો કે એક જ અહમ, અહમનો અર્થ હું છું, એક જ અહમ ક્યારેક શું કરે છે, તો કે પત્નીનો રોલ ભજવે, એક જ અહમ ક્યારેક પતિનો રોલ ભજવે, ક્યારેક માસી થાય, ક્યારેક ચાચી થાય, ક્યારેક સંન્યાસી થાય, ક્યારેક ગૃહસ્થ થાય, કાકા મામા બંધુનો અર્થ થાય રિલેશનશીપ, જુદા જુદા સંબંધો, મિત્ર થાય, પિતા થાય, માતા, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, કોણ થાય છે, તો કે અહમ. ક્યારે થઈ શકે, જ્યારે આમાંથી કાંઈ ન હોય તો. સપોઝ હું એક જન્મો, કોઈ પણ બાળક જન્મે અને એને જો લેબલ આપી દેવામાં આવે તો એ લેબલ કાયમ રહે. પણ આપણે અહમ છે એ બધાના સાનિધ્યની અંદર સતત પરિવર્તનશીલ રહે છે, એનો અર્થ શું થાય, તો કે અહમ છે એની સાથે આ પૂંછડા લાગે છે, કાકા મામા માસી બધાના. પણ ખરેખર અહમ કેવું છે, તો એ તત્વ જુદું છે. જુદું છે તો જ લાગી શકે. એક અભિનેતા છે, એ ભિખારી પણ થાય, એ જ અભિનેતા છે એ રાજા પણ થાય, એ જ અભિનેતા છે એ ક્યારેક વિલન પણ બને, એ જ અભિનેતા છે એ ક્યારેક કોઈ કાર્યકર બને, એ જ ક્યારેક પોલિટિશિયન બને. આ બધો જ કોણ બને છે, તો અભિનેતા. ક્યારે આ બધું જ ભજવી શકે, મેં પહેલાં પણ કીધું હતું, ક્યારે આ બધું બની શકે, જ્યારે ભિખારી પણ ન હોય, જ્યારે રાજા પણ ન હોય, જ્યારે વિલન પણ નથી, કોઈ કોઈનો કાર્યકર પણ નથી, અને ઇવન પોલિટિશિયન એટલે કે કોઈ રાજકારણી નથી, તો જ એક અભિનેતા છે એ રોલ ભજવી શકે. એવી જ રીતે આ અહમ આપણે જે બોલીએ છીએ
એ અહમ છે એ આ અહમ છે એ માતા પણ નથી, સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, પિતા પણ નથી, કોઈ પણ, બધા રોલ ભજવે છે. હું છું છે એ રોલ ભજવે છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ કાકા મામા માસી થઈ નથી. તો એનું વાસ્તવિક સ્વરૂપ કયું છે? તો કે જ્યારે પણ અહમ આવે તો અહમનો અર્થ શું થાય? તો કે અહમનો અર્થ થાય માત્ર ચૈતન્ય તત્વ. ઉપર પણ આપણે એક બાજુ આજે મેં ડિટેલમાં બતાવ્યું કે અહમનો અર્થ થાય અહમ હું કોણ છું? તો કે મિયર કોન્શિયસનેસ. હું અહમ અહમ આવે તો અહમને કોઈ ફ્રીલની કોઈ જરૂર નથી. જ્યારે અહમ વેદાંતમાં પર્ટિક્યુલર આવે તો એનો અર્થ થાય માત્ર ચૈતન્ય. એટલે એમ કે વૈ અનેકે હિ વૈદેહી અહમેવ વૈદ્ય. ચાર વેદો છે, એની અંદર ઘણા બધા ઉપનિષદ છે, એની અંદર જાણવા યોગ્ય કોણ છે? તો કે અહમેવ, હું ચૈતન્ય તત્વ છું, એ જ જાણવા યોગ્ય છે. આજે હું કંઈક સાંભળતી હતી એમાં એ વ્યક્તિ એવું કીધું કે જગતની અંદર બે વસ્તુ બહુ મહત્વની છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં બે ઘટનાઓ બહુ મહત્વની છે. પહેલી ઘટના કહી તો કે આપણે જન્મ છે એ અત્યંત મહત્વની ઘટના છે. બીજી મહત્વની કહી તો કે જે વ્યક્તિને ખબર પડે કે હું જૈનમો શું કામ. મોટાભાગના જન્મી જાય છે, પણ મોટાભાગનાને ખબર નથી ભગવાન મને શું કામ જન્માયો. જે બધા પક્ષી પ્રાણીઓ કરે છે એ જ આપણે કરીએ છીએ, પણ જે જાણી જાય છે કે હું માત્ર પશુ પક્ષીની જેમ જીવવા નથી આવ્યો, મારે જાણવું જોઈએ કે હું શું કામ જન્મો છું, તો એ માણસનું જીવન કહેવાય ને એક ક્રાંતિ આવી જાય, એ જીવન બદલી જાય. એટલે આમાં આજે કહે છે કે હું જ જાણવા યોગ્ય છું. અને હું ચૈતન્ય તત્વ કોણ છું? તો કે વેદાંત કૃત, વેદાંતને બનાવવાળું. કારણ કે આપણને ખબર છે કે એક જ ચૈતન્ય તત્વ જેણે માયા સહિત ને ઈશ્વર કહેવાય, અને ઈશ્વરે સમગ્ર વેદો પોતાના શ્વાસમાંથી કહેવાય છે બહાર આવ્યા એના મંત્રો, તો એ વેદોના મંત્રોની અંદર ઉપનિષદ પણ છે. કારણ કે ઉપનિષદ છે વેદનો છેલ્લો અંતિમ ભાગ છે, વેદાંત છે. એટલે કીધું કે હું જ વેદાંતમ કરોતિ, અહમ ચૈતન્ય તત્વ એને વેદાંત કર્યું છે. અને બીજો અર્થ અહમેવ વૈદ્યહનો. માણસો શું થાય? માણસો દિવન દુનિયામાં ગમે એવા તો કરે, ગમે એમાં કરે, ગોસિપથી લઈને એકદમ સારી સારી ડાય ડાય વાતો કરે, પણ ખરેખર છે કરે છે કોની? તો કે ચૈતન્ય તત્વની. તો માણસને પ્રશ્ન થાય ચૈતન્ય તત્વને કેમ કરે છે? તો કે સપોઝ ઘરેણાની દુકાનમાં આપણે જોવા જાય, ઘણા બધા સોનાના અલંકાર હોય, એમાંથી બહેનો કહે કે જો ને આ ઘાટ મને નથી ગમતો, આ ઘાટ બહુ સારો છે, આની ગળામણ સારું છે, આનો આકાર સારો છે. તો આપણે સારો અને ખરાબ આકાર કોને કહીએ છીએ? ઘરેણાને કહીએ છીએ કે સુવર્ણાને કહીએ છીએ? જે તો સુવર્ણ જ. ઘરેણાઓને ગમે એટલું આપણે સારું ખરાબ કહીએ, જે તો અંતિમ સુવર્ણ જ. એવી રીતે આપણે ગમે એને કહીએ કે આ વ્યક્તિ સારી, પછી આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સામાન્ય ચર્ચાઓ કોઈ પણની ચર્ચા થતી હોય, પણ એની અંદરથી ચૈતન્ય તત્વ જો કાઢી નાખવામાં આવે તો જગત રહેતું જ નથી. ઘડામાંથી જે માટી કાઢી નાખવામાં આવે માટી નથી રહેતી. આવી રીતે અલંકારની અંદર જો સુવર્ણ કાઢી નાખવામાં આવે તો અલંકારો નથી રહેતા. એવી જ રીતે સમગ્ર જગતમાંથી ચૈતન્ય તત્વની બાદબાકી કરીએ તો ચૈતન્ય તત્વ નથી રહેતું. તો ખરેખર આપણે કોઈ પણ વસ્તુની વાતચીત કરીએ છીએ, એ વાતચીત આપણે કોની કરીએ છીએ? તો ભગવાન કે અહમેવ વૈદ્ય. માત્ર એટલી ખબર નથી કે આપણે ચૈતન્ય તત્વને જાણવા ઈચ્છીએ. ગમે ને આપણે ઇવન આતંકવાદીની અંદર પણ એ જ ચૈતન્ય તત્વ છે જે સન્ય સાધુઓમાં છે, એમાં ચૈતન્ય તત્વમાં ફેર નથી. અને હજી એક છે કે અહમેવ વૈદ્ય, એટલે કે વેદો વડે હું જ જાણવા યોગ્ય છું શું કામ? તો કે વેદ છે એ શું છે? તો કે પ્રમાણ છે.
કેવો પ્રમાણ? તો આપણે એને કીધું છે કે એ શબ્દ પ્રમાણ છે. મેં અહીં એક વસ્તુ રાખી છે, સિદ્ધાર્થ ક્યાં છે? સપોઝ આ હાથી છે, આપણે કોઈ પણ એમ કહીએ કે આ શું છે, તો કે હાથી છે. સપોઝ જંગલમાં છે અને આ બેન ચાલીને ક્યાંક જાય છે, તો એની આંખ સામે હાથી આવે તો એને ખબર પડે કે નહીં હાથી છે? શું કામ ખબર પડે? કારણ કે એની ચક્ષુ, એને ગુજરાતીમાં આપણે જે આંખ કહીએ છીએ, એને એકેય નંબર નથી, એને મોતિયો નથી. આંખ છે એ શું છે? તો કે જોવાનું પ્રમાણ. એટલે કે જેવા જેવું આંખથી જોયું, આંખે આંખ આના ઉપર પડી એટલે તરત જ આંખે રિપોર્ટ આપ્યો આના મનને કે સામે છે એ હાથી છે. ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બધું થાય, પણ આંખ છે એ ઇમિડિયેટલી બતાવે કે સામે જે ઊભું છે વસ્તુ એનું નામ હાથી છે. તો એ કહેવાવાળું કોણ છે? તો કે આંખ. એવી જ રીતે એટલે આંખને શું કહેવાય? તો કે જોવાનું પ્રમાણ છે. એનાથી વધારે કે સપોઝ આ મેં આ દોર્યું છે, કે સપોઝ આ શું છે? જસ્ટ કલ્પના છે કે આ સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વની અંદર ઘણા બધા સૂક્ષ્મ શરીર છે. મેં એક સૂક્ષ્મ શરીર દોર્યું, એ સૂક્ષ્મ શરીરમાં 5 + 5 + 5 એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 4th વન કયું છે? તો કે અંતઃકરણ. અને જનરલી અંતઃકરણ કેવું હોય છે? તો કે આપણે કહીએ કે અશુદ્ધ છે. અને સૂક્ષ્મ શરીર કેવું છે? આપણે બધા તત્વબોધને બધું ભણેલા છીએ, તો સૂક્ષ્મ શરીર કેવું છે? તો કે જડ. સૂક્ષ્મ શરીર કેવું છે? તો કે અનાથ. એનો અર્થ કે સૂક્ષ્મ શરીરની અંદર ચૈતન્ય તત્વ ખરેખર નથી, પણ એ સૂક્ષ્મ શરીર આજે યલો કલરનું જસ્ટ વી થિંક કે આ ચૈતન્ય તત્વ છે એના સાનિધ્યમાં આવે એટલે સૂક્ષ્મ શરીર છે, એ જાણે કે ચેતન વંતુ બની જાય. અને ચેતન વંતુ સૂક્ષ્મ શરીર પછી જાત જાતના વિચારો કરે, સારા ખરાબ, અને એ બધાથી એનું મન કેવું થઈ જાય છે? એના ઉપર આપણે અરીસા ઉપર ગારો ભૂસીએ તો અરીસો કેવો થઈ જાય? એવી રીતે અત્યંત એના ઉપર કોઈનું પ્રતિબિંબ ન પડી શકે વ્યવસ્થિત. એટલે મેં અહીંયા જસ્ટ બતાવ્યું છે કે આ સૌથી પહેલું છે પ્રવાહિત પાણી છે, એમાં સૂર્યનું પ્રતિબિંબ છે, પણ કેવું લાગે? આમ આમ જાતું એવું, આપણને એમાં સૂર્ય ન દેખાય, એવું લાગે કે જો કેવું સરસ સૂર્યનું પ્રતિબિંબ પડે છે. એવું જ કાંઈક આપણું મન છે, એની અંદર વિચારોના પ્રવાહો નદીની જેમ દોયડા જ કરે છે. એને વિચાર, એ પ્રવાહોને પ્રવાહિત કોણ કરે છે? વિચારોને. ચૈતન્ય તત્વ જ છે, પણ ચૈતન્ય તત્વ એ વિચારોને પ્રવાહિત કે જીવંત બનાવે છે. એ ખાલી જીવંત છે એવું લાગે છે, પણ આ ચૈતન્ય તત્વ હું છું એ નથી લાગતું. એનાથી વધારે કે કદાચ સમુદ્ર છે એ શાંત હોય, અત્યારે શિયાળો આવી ગયો ને એટલે સમુદ્ર શાંત હશે, આપણે ચોપાટીએ જાય પોરબંદરની, અને એમાં સપોઝ એની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે તો આના કરતાં થોડુંક સ્પષ્ટ થાય, આપણને દેખાય કે સૂર્યનું પ્રતિબિંબ, પણ છતાં સૂર્ય સ્પષ્ટ જનરલી ન દેખાય. એની જગ્યાએ આપણે કદાચ અરીસો રાખીએ, અને અરીસો જો ચોખ્ખો હોય તો સૂર્યનો પ્રતિબિંબ કેવો હોય? તો કે રીતસર જેવો સૂર્ય છે, પણ એની કન્ડિશન હોવી જોઈએ સૂર્ય, એટલે આપણો અરીસો કેવો હોવો જોઈએ? તો કે સ્વચ્છ, તો સૂર્યનું પ્રતિબિંબ પડે. એવી જ રીતે આપણું મન કેવું છે? તો કે અરીસા જેવું, કે પ્રવાહિત જલ દ્વારા જેવું, વિચારો દોયડા જ કરે. એટલે પહેલાં કહે કે શાંત થાય, મગજને શાંત કરો. મન શાંત થયા પછી મનની અંદર જે વિચારોના ઘોડા પહોંચે એને ઓછા કરો, છતાં મન છે એ વિચારોના સતત વહેવાથી અશુદ્ધ થઈ ગયું છે. અને એને આપણે જપ કરીએ કે પ્રાર્થનાઓ કે ગમે કરી પૂજા કરી કરીને એને સપોઝ આપણે શુદ્ધ કરીએ, તો શુદ્ધ મન ઉપર
જે સમગ્ર વ્યાપક ચૈતન્ય તત્વ છે તરત પ્રતિબિંબ થશે સૂર્યની જેમ. પણ નથી થતું, કારણ કે મન કેવું છે તો કે અશુદ્ધ. એટલે કે શાસ્ત્ર વૈદેહી અને કેહી અહમેવ વૈદ્ય, આ શાસ્ત્ર છે એ કેવું છે તો કે શબ્દ પ્રમાણ છે. એ પ્રમાણનો અર્થ થાય જ્ઞાન પામવા માટેનું સાધન. જો શબ્દ પ્રમાણ છે, મન શુદ્ધ છે, અને એ શુદ્ધ મનની અંદર ગુરુ દ્વારા જ્યારે શ્રવણ દ્વારા ઉપદેશ આપવામાં આવે કે તારામાને તું ચૈતન્ય તત્વ છો, તું મન કે તું સ્થૂળ શરીર નથી, જો શુદ્ધ ચૈતન્ય તત્વ મન હશે તો તરત સ્વીકારશે, હો આ તો હું જ, કારણ કે એમાં વિચારોના પડળ ઓછા, કામ ક્રોધ લોભના એવા વિચારો નથી, દુઃખના વિચારો નથી, એટલે તરત એ સ્વીકારશે. પણ જનરલી મન કેવું છે તો કે અશુદ્ધ છે. એટલે ગમે એટલું શાસ્ત્ર કીધા કરે, પણ એ શાસ્ત્રના વિચારો આપણું મન અશુદ્ધ હોવાથી સંપૂર્ણપણે ઝીલી શકતું નથી. એટલે ખરેખર માણસોએ કરવાની શું જરૂર છે? જે માણસોને હંમેશા પ્રશ્ન, અમે સાંભળ્યા જ ગયો, સાંભળતો કેમ ફેર નથી થતો, તો કે સાંભળા તો કરો, પણ સાથે સાથે જો માણસ જપ કરે, જો માણસ પૂજા કરે, જો માણસ ધ્યાન કરે, જો માણસ શું કહેવાય પ્રેયર્સ કરે, પ્રાર્થનાઓ કરે, અને પ્રાર્થનાના બધા કહેવાય ને સકારાત્મક છે, ઈશ્વર સાથે વાતચીત કરે, તો એક વખત એવો આવે કે અશુદ્ધ મન છે એ ધીમે, આપણે જેમ આપણે વાસણ ઉટકીએ એવી રીતે આ બધા જ ઇંગ્લિશમાં કહેવાય ક્લિનસિંગ ઓફ ધ માઇન્ડ, આપણું મનને શુદ્ધ કરે. અને એકવાર મન શુદ્ધ થાય તો શાસ્ત્રના જે શબ્દો પ્રમાણ છે એ જેવી રીતે હાથી દેખાય આંખને, એટલું જ સ્પષ્ટપણે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ સમજી છે, ઓ આ તો વાત કરે છે મારી, અહમ મારી એટલે હું કોણ, તો કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર વગરનો હું. એટલે અહીંયા જે લખ્યું છે કે અનેકે હિ વૈદેહી અહમેવ, હું કોણ છું તો કે ચૈતન્ય તત્વ જ જાણવા યોગ્ય છે. પછી આપણે એમ કહીએ કે પહેલાં બેન છે ને સાવ નકામા છે, પણ એ છે છે ચૈતન્ય તત્વ, એ બેનની અંદર ચૈતન્ય તત્વ છે. આપણે વાતો કરીએ છીએ તેમ પણ આપણું ફોકસ મોસ્ટલી ક્યાં હોય છે, તો કે સ્થૂળ શરીર ઉપર ને સૂક્ષ્મ શરીર ઉપર. એ આપણે શિફ્ટ કરી દઈએ અને ચૈતન્ય તત્વ ઉપર કરી દઈએ તો જગતની અંદર જે પણ છે એ બધું જ શું છે, તો કે ચૈતન્ય તત્વ છે. પછી એમાં પર્વતો હોય, માણસો હોય, પશુ પક્ષી, ખરેખર શું છે તો કે પશુ પક્ષી નામ આકાર પ્લસ ચૈતન્ય તત્વ. એટલે અહીંયા કીધું કે વૈદેહી અહમેવ વૈદ્ય, જાણવા યોગ્ય હું જ છું. અને એ જ ચૈતન્ય તત્વે માયા સહિતમ વેદાંતમ કરોતી, એણે ઉપનિષદની વેદોની રચના કરી છે. અને એટલા માટે જ વેદવિત ઈશ્વર કોણ છે, તો કે ઈશ્વરને કહેવામાં આવે છે વેદવિત. વેદમ વેત્તિ, વેદને જાણવાવાળો, અને હું ઈશ્વરથી અલગ નથી, તો અહમ અપી વેદવિત, હું પણ ઈશ્વર જ છું, ઈશ્વરથી અલગ નથી, એટલે હું પણ વેદવિત, વેદને જાણવાવાળો છું. એને કહેવાય વેદેહી અને કેહી અહમેવ વૈદ્ય, પહેલી લાઈન. પછી વેદાંતકૃત, વેદાંતને બનાવવાવાળો એટલે કે વેદોને બનાવવાવાળો, કારણ કે વેદ અને વેદાંત અલગ નથી, એક જ છે, વેદનો છેલ્લો ભાગ છે. કારણ કે વેદના છેલ્લા ભાગની અંદર જ બતાવ્યું છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ, તો વેદનો પહેલો ભાગ ખરાબ છે? તો કે ના, વેદનો પહેલો ભાગ આપણા મનને શુદ્ધ કરવા માટે બહુ જરૂરી છે. જો એ પ્રમાણે જીવન જીવીએ કર્મયોગ પ્રમાણે તો અંતઃકરણ શુદ્ધિ થાય. વેદવિત એવ, વેદને જાણવાવાળો પણ હું છું. આટલું કીધા પછી પુણ્ય પાપે ન, મને કોઈ પુણ્ય પાપ લાગુ નથી પડતા. પુણ્ય પાપ છે એ સૂક્ષ્મ શરીરને લાગુ પડે. આપણે એમ બોલીએ છીએ કે ચિત્રગુપ્તનો ચોપડો છે, ચિત્રગુપ્ત બધાએ પુણ્ય પાપ રાખે, ના,
ચિત્રગુપ્તનો ચોપડો નથી. પ્રત્યેક જીવાત્માનું જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરની અંદર જ આપણા પુણ્ય અને પાપ સ્ટોર થાય છે. મેમરીઝ ક્યાં સ્ટોર થાય છે? તો કે સૂક્ષ્મ શરીરમાં, અંતઃકરણ, અને એને લીધે જ પુનરપી જનનમ પુનરપી મરણમ. પુણ્ય હોય તો સારીઓની, પાપ હોય તો એનિમલિયોની, અને પુણ્ય પાપ હોય તો મનુષ્યયોની. પણ ન પુણ્ય પાપે, મારે પુણ્ય પાપ નથી એટલે ન જન્મ, એટલે મારે જન્મ નથી થવાનો. અને જન્મ ન થાય તો પછી મમ નાશઃ ન અસ્તિ, તો પછી મારો નાશ નથી. એટલે કે પુણ્ય પાપ જ બધા રોલ ભજવે છે બીજા જન્મ લેવામાં. પણ આપણે એમ કે મારે પુણ્યનું કામ નથી એવું ન થાય. પુણ્ય છે એ આપણે કેના માટે વાપરીએ છીએ? તો કે ચિત્ત શુદ્ધ, એટલે કે સારું કર્મ છે એ ચિત્ત શુદ્ધ અર્થમ. એટલે ન પુણ્ય પાપ. પણ એકવાર જ્ઞાન થઈ ગયું, જેને ખરેખર આત્મજ્ઞાન થઈ ગયું, એ વ્યક્તિ એમ કહી શકે ન પુણ્યમ ન પાપમ, જે આપણે બોલીએ છીએ ને જે નિર્વાણ શક્તિની અંદર, એ જ છે ન પુણ્ય પાપ. મને પુણ્ય અને પાપ સ્પર્શી શકતા નથી. પુણ્ય પાપ છે ને એ દ્વૈત છે. જ્યારે અહમ એકમેવ અદ્વિતીય ચૈતન્ય તત્વ ન પુણ્ય પાપ, નાશઃ મમ ન અસ્તિ, સ્થૂળ શરીરનો નાશ છે. ઇવન જ્યાં સુધી જીવાત્મા છે, અજ્ઞાન છે, ત્યાં સુધી જીવાત્માનો એક શરીરથી બીજા શરીરની અંદર ટ્રાવેલિંગ છે, મુસાફરી છે. એક શરીરમાંથી બીજું, મરી જાય એટલે ત્રીજું, એટલે કે સૂક્ષ્મ શરીરનું મુસાફરી એક શરીરમાંથી બીજી શરીરમાં ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી આત્મજ્ઞાન ખરેખર નથી થયું ત્યાં સુધી. પણ જેવું આત્મજ્ઞાન થયું એટલે સૂક્ષ્મ શરીર પણ કેના જેવું થઈ જાય છે? તો શાસ્ત્ર કહે છે કે આત્મજ્ઞાનીનું સૂક્ષ્મ શરીર છે એ રોસ્ટેડ પીનટ્સ. આપણે કહેવાય ને કે આપણે ખારી શીંગ બહુ ભાવે, એ કેવી હોય? તો કે શેકેલી, શેકેલ કોઈ પણ બીજ. આપણે અત્યારે શીંગ રાખીએ કારણ કે આપણને શીંગ શેકેલી ભાવે. શેકેલ શીંગ છે એ ભાવે, પણ શેકેલ શીંગને આપણે જમીનમાં વાવીએ તો ઉગે નહીં કારણ કે એ શેકાઈ ગઈ છે. એવી જ રીતે આત્મજ્ઞાનીનું સૂક્ષ્મ શરીર કેવું થઈ ગયું છે? તો કે જાણે કે ભૂંજાઈ ગયેલું છે, ટકેલું છે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ શરીર ટકશે, પણ જેવું પ્રારબ્ધ કર્મ પૂરું થશે પછી એનો બીજો જન્મ નથી કારણ કે સૂક્ષ્મ શરીર પણ નથી. સૂક્ષ્મ શરીર પણ જતું રહ્યું અને આત્મજ્ઞાન થયું એટલે કારણ શરીરે જતું રહ્યું. એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીર જતા રહ્યા, એટલે પછી ન જન્મ, પછી એનો જન્મ નથી. ન જન્મ, અને એને ખબર છે કે નાશ, જન્મ નથી તો મારું મૃત્યુ પણ નથી. એટલે ભગવાન કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યઃ મોક્ષ. આપણને ધારો કે ખબર ન પડતી પુણ્ય પાપ કેવી રીતે માંથી બહાર આવું, એટલે ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય, પાપ અને પુણ્યને છોડીને મારે શરણે આવી જાય. તારા પાપ અને પુણ્યને આઈ વિલ ટેક કેર, હું બધું ધ્યાન રાખીશ, માત્ર તું મારે શરણે આવ. એકવાર ભગવાનને શરણે આવે એટલે ભગવાનની જવાબદારી છે કે આ પાપ પુણ્યનો વ્યવહાર કેમ કરો. આપણે વેદાંતિ છીએ એટલે આપણે માનીએ કે મને ન સ્પર્શે, પણ જો એવું ન ફાવતું હોય આપણને તો ભગવાન છે, ભગવાન વિલ ટેક કેર ઓફ અવર પાપ પુણ્ય. અને એવી જ રીતે દેહેન્દ્રિય બુદ્ધિહી ન, આપણે એમ કહીએ કે દેહ, ઇન્દ્રિય અને બુદ્ધિ, દેહની અંદર આપણે સ્થૂલ દેહ રહી શકીએ, ઇન્દ્રિયોની અંદર આપણે બધું સૂક્ષ્મ શરીર, અને બુદ્ધિમાં પણ આપણે કહેવાય અંતઃકરણ. તો આ શરીરને મન કેના જેવું છે મારું? તો આપણે કહી શકીએ કે સિનેમાના પડદા જેવું. ચૈતન્ય તત્વ છે તો સિનેમાના પડદા ઉપર જાત જાતના આપણે રોલ ભજવીએ છીએ. કેને લીધે? તો કે ચૈતન્ય તત્વ છે
હું ચૈતન્ય તત્વ છું ને એની ઉપર આ દેહ બુદ્ધિ ઇન્દ્રિય બધા શું કરે છે? તો કે પોતપોતાના ભાગ ભજવે છે. પણ હું દેહ અને ઇન્દ્રિયથી અલિપ્ત છું, મને એનો ક્યાંય સંગ નથી. એનો અર્થ થાય કે દેહ બુદ્ધિ ઇન્દ્રિય ન અસ્તિ, બધી જગ્યાએ નાસ્તિ નાસ્તિ છે, હું નથી. એટલે કે સાબિત કરવા માગે છે કે હું કોણ છું, તો કે અસંગ. કૃષ્ણ ભગવાન તો પરમાત્મા હતા, એટલે કે આમ તો આપણે કંઈ નહીં લે, પણ એનાથી એના જીવનમાંથી કે રામ ભગવાનના જીવનમાંથી આપણે કયો ધડો લઈ શકીએ? તો કે કૃષ્ણ ભગવાનને એકાદશ સ્કંદમાં એવું આવે છે, આપણે ભણ્યા છીએ કે શરૂઆતમાં કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે ભાઈ મેં કૌરવોનો તો નાશ કર્યો, કારણ કે એ બધા અત્યંત ઉચ્છૃંખલ થઈ ગયા હતા, અહંકારી થઈ ગયા હતા. કૌરવોનો નાશ કર્યો, પણ હવે યાદવો પણ પોતાની જાતને અત્યંત મહાન માનવા માંડ્યા છે, એટલે મારે યદુકુળનો પણ નાશ કરવો છે. કોણ વિચારે છે? તો કે એમાં જન્મેલા જ કૃષ્ણ ભગવાન. અને પછી એણે આ બધું સેટિંગ કર્યું, જે ઓલા સાંભને પછી એને શાપ પ્રાપ્ત થયો એ બધી એને ખબર હતી, અને છેલ્લે એને એ પણ ખબર હતી કે આ દ્વારકા છે એને છોડે અને એમાં એ બધા ઝઘડી ઝઘડીને મરી જાય, અને પોતાના માટે પણ એણે જરા પારદી માટેનું ઓલું જે કળશ સામના પેટમાં રાખ્યો હતો, એક એ ટુકડો પણ એણે પોતાના માટે પણ તૈયારી કરી હતી. અને જ્યારે જરા પારદીનું બાણ વાગ્યું અને જરા પારદીને ખબર પડી કે આ તો કૃષ્ણ ભગવાન છે ને એને પગે લઈ ગયો, ત્યારે કૃષ્ણ ભગવાને હસીને એમ જ કીધું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. એ ક્યારે હસી શકે? કારણ એને ખબર છે દેહ ઇન્દ્રિય બુદ્ધિ નાસ્તી. એવી જ રીતે રામ ભગવાનના જીવનમાં જોઈએ તો એના જીવનની અંદર એ તકલીફો ઘણી આવે છે, છતાં એના મુખ પર ક્યારેય એવું નથી આવ્યું, કંટાળો નથી આવ્યો, ફરિયાદ નથી સુખામ, કારણ કે એ તો ભગવાન છે, જાણતા હતા કે આ બધા ખેલ છે, કે હું દેહ ઇન્દ્રિય બુદ્ધિ નથી. એવી જ રીતે આપણે પણ ન દેહ ન ઇન્દ્રિય ન બુદ્ધિ, બધા ખેલ ખેલાય છે. મનની અંદર વિચારો દોડે, સ્થૂળ શરીરની અંદર ક્ષણ પરિવર્તન થાય, બધું ઇન્દ્રિયોનું કામ કે દેહનું કામ છે. આમાંથી હું કાંઈ નથી, હું કોણ છું? તો કે અસંગ. એ જાણે કે સિનેમાનો પડદો, એ હંમેશા યાદ રાખવું. સિનેમાનો પડદો કેવો હોય છે? તો કે અસંગ. અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી, ઘણા બધા ખેલ ખેલાય સિનેમામાં, પણ સિનેમાનો પડદો અસંગ. એવી જ રીતે હું પણ સિનેમાના પડદાની જેમ અસંગ. આ બધું સતત આપણે આપણી જાતને કહેવાનું, એવી અને રોજે રોજ કહીએ તો એવી પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે આપણા મનની સ્થિરતાને જાળવી શકીએ. બધા કહે જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે કરશો, તો આપણું મન તૈયાર ન હોય. આ રોજે રોજ કરવાથી આપણું મન તૈયાર થાય. એના પછીનો પંચમહાભૂત કયા કયા છે? તો કે ભૂમિ, પૃથ્વી, આપહ જલતત્વ, વહની અગ્નિતત્વ, અનિલહ વાયુતત્વ, અને અંબરમ નો અર્થ થાય આકાશતત્વ. બધામાં ન ભૂમિ, ન રાપો, ન વહની, ન અસ્થિ, ન અનિલહ, મે ન અસ્થિ ચાંબર. હું પંચમહાભૂતથી પણ હું નથી, પંચમહાભૂત મારા થકી છે, પણ હું પંચમહાભૂત નથી. જેવી રીતે માટી કે ઘડો મારા થકી છે, પણ હું ઘડો નથી. એનો અર્થ ઘડા વગર પણ મારું અસ્તિત્વ છે. એવી જ રીતે પંચમહાભૂત સમગ્ર જગત, સ્થૂળ ને સૂક્ષ્મ જગત એ મારા થકી છે. ચૈતન્ય તત્વ છે એને
અસ્તિત્વતા આપે છે, એને ચેતનતા આપે છે. પણ કદાચ પંચ મહાભૂત ન હોય તો હું નથી એવું નથી. એને કહેવાય સત્ય મિથ્ય. એટલે કે હું પૃથ્વી નથી, હું જળ નથી, હું અગ્નિ નથી, હું અનિલ એટલે કે વાયુ નથી, અને હું આકાશ નથી. તો આવી રીતે સતત વાગોળીને એવમ વિદિત્વ, એવમ વિદિત્વનો અર્થ થાય આવી રીતે સમજણપૂર્વક વિચારીને, એવમ વિદિત્વા જ્ઞાત્વા આત્મતયા જ્ઞાત્વા. જ્યાં સુધી ડિસ્ટન્સ છે હુંમાં અને શરીર હું છું એ આપણે માનીએ છીએ, એ સમજણ છે, તો એને વિદિત્વા ન કહેવાય. પણ વિદિત્વાનો અર્થ થાય આત્મતયા જ્ઞાત્વા, આ હું જ છું. હું છું એટલે કોણ? તો કે માત્ર ચૈતન્ય તત્વ જ હું છું. એવી રીતે પોતાને માનીને હું કોણ છું? તો કે પરમાત્મા રૂપ. ખરેખર આત્મા એટલે ચૈતન્ય. પરમનો અર્થ થાય દેશ કાળ વસ્તુ અપરિછિન્ન, એને કહેવાય પરમ પ્લસ આત્મા. આપણે જે પરમાત્મા કહીએ છીએ ને ખરેખર, તો પરમાત્માનો અર્થ શું થાય? તો કે પરમાત્માનો અર્થ થાય પરમ, નો અર્થ થાય અબાધિત અથવા અમર્યાદિત. અબાધિત જરાક અઘરું છે, તો અમર્યાદિત. કોનાથી અમર્યાદિત? તો વસ્તુ, ફરી વાર એ જ વસ્તુ, દેશ એટલે કે કોઈ સ્થળ અને કાલમ સમયથી અબાધિત, એને કહેવાય પરમાત્મા. અને રૂપમનો અર્થ થાય સ્વરૂપમ. કોક એમ પૂછે તમારું સ્વરૂપ કયું? તો કે હું કોણ ખબર છે? હું ફલાણાનો દીકરો, મોસ્ટલી આપણે કહીએ. પણ જ્યારે પરમાત્મા રૂપમ કહીએ ત્યારે આત્માનો અર્થ થાય ચૈતન્ય. હું આત્મા છું, ચૈતન્ય. આપનોતી વ્યાપનોતી સર્વમ ઇતિ આત્મા. આત્માની વ્યાખ્યા છે સર્વવ્યાપક છે, ને કહેવાય આત્મા. એટલે કે હું ચૈતન્ય તત્વ કેવું છે? તો કે પરમ. પરમનો અર્થ થાય હું કોઈ સમય સાથે બંધાયેલો નથી, એટલે જન્મ મૃત્યુ રહિત છું, નિત્ય છું. હું કોઈ સ્થળ સાથે બંધાયેલો નથી, એટલે એક જગ્યાએ શરીર મર્યાદિત હોય પણ હું કેવો છું? તો કે સર્વવ્યાપક છું. અને હું કોઈ એક વસ્તુ સાથે, સ્ત્રી પુરુષ એવા સ્થૂળ શરીર સાથે બંધાયેલો નથી. હું કોણ છું? તો કે એકમ, એવ અદ્વિતીયમ, એને કહેવાય પરમાત્મા રૂપ. સર્વવ્યાપક એ ચૈતન્ય તત્વ છે, એ જ હું છું, એને કહેવાય પરમાત્મા રૂપ. એવા સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે, વેર ડઝ ઇટ સ્ટે? રહેલા જ ક્યાં? કીધું કે એ જાણાય ક્યાં? તો એક જ જગ્યાએ આપણે જાણી શકીએ, અને એ જગ્યા છે ગુહાશય. ગુહાનો અર્થ થાય ગુફા. કઈ જગ્યાએ? તો આપણી બુદ્ધિરૂપી ગુહામાં, આપણા મનરૂપી ગુહા તત્વની અંદર આશય મેં રહેલું છે. સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે, આપણને ખબર પડે તો આપણી બુદ્ધિમાં જ, બુદ્ધિમાં ખબર પડ્યા પછી ખબર પડે કે હું તો સર્વવ્યાપક છું. એટલે કે એ ચૈતન્ય તત્વ છે રહેલું ક્યાં છે? તો કે ગુહા છે, બુદ્ધિરૂપી ગુહાની અંદર. જાણે કે એણે આશરો લીધો છે ચૈતન્ય તત્વે, ત્યાં મને જ્ઞાન થયું કે ઓહો આ તો હું નથી. પણ એ નથી એ જાણવા માટે પણ આપણને બુદ્ધિની જરૂર છે, એટલે એને કહેવાય ગુહાશય. હવે એ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે નિષ્કલમ. તમને જો યાદ હોય તો આપણે જ્યારે શ્વેતાશ્વતર ઉપનિષદ કર્યા હતા, ને એમાં નિષ્કલમ અદ્વિતીયમ એક શબ્દ આવ્યો હતો, કલા શબ્દ છે, ષોડશ કલશ પુરુષ એવું આવ્યું હતું. કલા, કળાનો અર્થ થાય ભાગ અથવા અંશ. ભગવાન 16 કળાના છે, એમાં પંચ મહાભૂત આવી જાય, એની અંદર પ્રાણ આવી જાય, બધી ઇન્દ્રિયો આવી જાય. બધી લિસ્ટ હતું, મેં ઘણી વાર આપણે જ્યારે ભણતા હતા ત્યારે બતાવ્યું હતું કૈવલ્ય, આપણે શ્વેતાશ્વતર ઉપનિષદ. પણ નિષ્કલમનો અર્થ થાય કલાહ નિર્ગતા યસ્માત્,
જેની અંદરથી બધી જ કલાઓ, બધા પાર્ટ, બધા અંશ નીકળી ગયા છે, એને કહેવાય નિષ્કલમ, નિર્ગતમ. નિર્ગતા કહેવાય કારણ કે કલા છે. નિર્ગતા કલા હા યસ્માત. આપણે કૃષ્ણ ભગવાનને કહીએ ષોડશ કલશ આપું, પણ ખરેખર સોળ કળા, આખી આખું જગત છે એ સોળ કળાનું બનેલું છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો એટલે પાંચ મહાભૂતથી લઈ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર એમ કરતાં કરતાં ઇવન મંત્રો બધાનું લિસ્ટ છે. એ બધા કેમાં આવે તો કે સોળ કળા. વાસ્તવિક રીતે હું કોણ છું તો કે નિષ્કલમ. આપણે સોળ કળા લઈ, પણ જ્યારે આપણું વિચાર કરીએ ને ત્યારે આપણા સ્થૂળ શરીરને પણ ભાગ છે ને, હાથ છે, પગ છે, પેટ છે, માથું છે, ડોક છે, આંખ છે, એ બધાને પણ ભાગ કહેવાય, પાર્ટ કહેવાય, અંશ કહેવાય. જ્યારે એમ આવે નિષ્કલમ, ત્યારે વ્યક્તિગત વ્યષ્ટિ સ્વરૂપે આપણે કહી શકીએ કે હું સ્થૂળ શરીરનો એકેય ભાગ નથી. સ્થૂળ શરીરની અંદર ઘણા બધા ભાગ આવેલા છે, કારણ કે આ હું ચૈતન્ય બેનું જ બનેલું છે, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર છે એ 17 કહીએ, 5 + 5 + 5 + 5 + 2 અથવા 4 જે કહીએ, 17 અથવા 19. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણા અને એમ કહેવાય કે અંતઃકરણ ચતુષ્ટય, એ સૂક્ષ્મ શરીરનું શું કહેવાય તો કે કલા. રીતે સ્થૂળ શરીરને આપણે જેટલી કલા કર્યું એટલા કરી શકીએ હાથ પગ, પણ હું ખરેખર કોણ છું તો કે નિષ્કલમ. નિષ્કલમનો અર્થ થાય કોઈ પણ ભાગ રહિત. સ્થૂળ શરીરમાં ભાગો છે, અંશ છે, પણ હું એ ભાગ, હું સ્થૂળ શરીર નથી. સૂક્ષ્મ શરીરમાં 19 ભાગ છે, પણ હું એ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ કે અંતઃકરણ નથી, એને પણ કહેવાય નિષ્કલમ. વ્યષ્ટિ સમષ્ટિની દ્રષ્ટિએ ષોડશ કલા અને વ્યષ્ટિની દ્રષ્ટિએ સ્થૂળ અને સૂક્ષ્મના જે જે ભાગ હોય એ એકેય મારામાં ન આવે, એટલે કહેવાય અહમ નિષ્કલમ. પછીનો શબ્દ છે અદ્વિતીયમ. ઘણીવાર આપણે જોયું છે કે વિજાતીય, સજાતીય, સ્વગત ભેદ છે એ ત્રણ પ્રકારના છે. વિજાતીય ભેદ, સજાતીય ભેદ, સ્વગત ભેદ. ગાય છે, ભેંસ છે, વૃક્ષો છે, એ બધા કેવા છે તો કે વિજાતીય ભેદ. એને બધા જેટલી જાતિઓ છે એટલા ભેદ જુદા, વિજાતીય ભેદ. પછી આપણે ધારો કે ફૂલ લઈએ, ફૂલની અંદર આપણે સપોઝ ગુલાબ લઈએ, તો ગુલાબની અંદર ગુલાબી ગુલાબ, લાલ ગુલાબ, હવે તો જાત જાતના પીળા ગુલાબ, જાંબલી ગુલાબ, તો ગુલાબની અંદર પણ સજાતીય ભેદ હોઈ શકે. એટલે કે જાતિઓ ઘણી છે, એક જાતિ લે તો એક જાતિમાં પણ, ઇવન આપણે એમ લઈએ મનુષ્ય, તો મનુષ્ય જાતિની અંદર એ કેટલા સ્ત્રી પુરુષ, યુવાન વૃદ્ધ, એ બધાને કહેવાય સજાતીય ભેદ. અને એક જ આપણે લઈએ કે ના 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 હું તો એકની જ વાત કરું છું, તો એક વસ્તુની અંદર પણ સ્વગત ભેદ. આપણે એક ફૂલ લઈએ ફરે સેમ ગુલાબનું, તો ગુલાબની અંદર પાંખડી હોય, પાંખડીની અંદર સ્ટેમેન્સ હોય, સ્ત્રી કેસર, પૂ કેસર, એ બધા જ ગુલાબના કહેવાય સ્વગત ભેદ. એટલે જ્યારે આપણે કહીએ કે ઈશ્વર છે એક છે, એટલે એકનો અર્થ થાય વિજાતીય ભેદ વગરનો છે, એને કોઈ જાતિ નથી. પણ તો એમ થાય કે એક છે તો કદાચ બે ઈશ્વરને બે જાતિ ના હોય, તો એટલે કીધું કે સજાતીય ભેદ પણ નથી. ઈશ્વરની અંદર સજાતીય ભેદ પણ નથી, પણ સ્વગત ભેદ હોય તો, કારણ કે આ બધા જ આપણે કલ્પના કરીએ મૂર્તિની, તો ઈશ્વરને હાથ પગ આંખ, એણે કીધું કે વાસ્તવિક રીતે એને સ્વગત ભેદ પણ નથી. વાસ્તવિક રીતે ઈશ્વર કેવા છે
તો કે અદ્વિતીય. અદ્વિતીય એટલે તમે એને ક્યારેય કોઈ પણ સાથે કોઈ ભેદ સાથે જોડી ન શકો. એટલે જ્યારે અદ્વિતીય આવે એનો અર્થ છે સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત. એ કોણ છે? તો કે ચૈતન્ય તત્વ. ઈશ્વર થાય ત્યારે એ ભક્તોને મદદ કરવા માટે જાત જાતના ભેદ લે, પણ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે કોઈ પણ ભેદ હોય એટલે કે અદ્વિતીય. એવી જ રીતે હજી એ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે સત, અહીંયા અસત વિહીન. ત્યાં સત પણ નથી, અસત પણ નથી. સતનો અર્થ શું થાય? તો કે સતનો અર્થ થાય સ્થૂળ જગત, એટલે કે સ્થૂળ સૃષ્ટિ. અસતનો અર્થ થાય સૂક્ષ્મ સૃષ્ટિ. સૂક્ષ્મ છે એને કારણ કહેવાય, સ્થૂળ છે એને કાર્ય કહેવાય. જ્યારે સત અસત વિહીનમનો અર્થ થાય કાર્ય કારણ રહિત. ચૈતન્ય તત્વ છે એ કોઈનું કારણ પણ નથી, કોઈનું કાર્ય પણ નથી, એ સ્થૂળ પણ નથી, ઇવન સૂક્ષ્મ પણ નથી. એને કહેવાય સત અસત વિહીન. એ ચૈતન્ય તત્વ સત, અહીંયા સત છે, અહીંયા અ રહેલું છે, અસત વિહીન સ્થૂળ અને સૂક્ષ્મ વગરનું કોણ છે? તો કે હું ચૈતન્ય તત્વ. અને હું ચૈતન્ય તત્વ સમસ્ત સાક્ષી, આખે આખા જગતનું અહમ સાક્ષી. ઇવન આપણે સાક્ષી બોલીએ ને ત્યારે ભેદ આવે. હું સાક્ષી છું તો કોઈક જોવાવાળું તો છે, તો જ એને ભેદ થાય. અંતિમ તો કોઈ સાક્ષી પણ નથી. આપણે એમ કહીએ કે વિટનેસ બોક્સ આ સાક્ષી છે, એનો અર્થ કે એ ક્રિયામાં ઇન્વોલ્વ નથી થયો. કોર્ટમાં આપણે કહીએ સાક્ષી, એનો અર્થ શું થાય? કે સાક્ષી છે એ જે ક્રાઇમ થયો છે એની અંદર એનું કંઈ ભાગ નથી. એવી રીતે બધાનો હું સાક્ષી છું એનો અર્થ બીજું ક્રિયા તો ચાલે જ, પણ ખરેખર અંતિમ ચૈતન્ય તત્વ જ હું છું ત્યારે કોઈ સાક્ષીની પણ જરૂર નથી. પણ સ્ટીલ એક અવસ્થા સુધી સમગ્ર જગતનો હું સાક્ષી છું, મારા પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો પણ હું સાક્ષી છું. હું માત્ર ચૈતન્ય તત્વ છું, પણ બધાનો હું કોણ છું? તો કે માત્ર સાક્ષી. પણ એકવાર ધારો કે સમુદ્રમાં રહેલા પાણીને ખબર પડે કે હું માત્ર બે હાઇડ્રોજન ને એક ઓક્સિજનનો કણ છું, પછી આખે આખું એ કેમ જોવે? તો કે એચ2ઓની દ્રષ્ટિએ જોવે. પછી એમાં હું આને જોઉં છું. એવી રીતે સાક્ષી છે, એક લેવલ સુધી સાક્ષી છે. પણ જ્યારે ખબર પડે કે અહીંયા માત્ર ચૈતન્ય તત્વ ઘૂગવે, એવું એક મેં ભજન સાંભળ્યું છે, તો એને જોવાવાળું કોણ અને જોવાથી અલગ કોણ? પછી દ્રષ્ટા અને દ્રશ્ય ન હોય, સાક્ષી કે સાક્ષ્ય ન હોય, માત્ર ચૈતન્ય તત્વ. પણ એક લેવલ સુધી હું કોણ છું? તો કે માત્ર સાક્ષી. કોનું? સ્થૂલ સૂક્ષ્મ સમષ્ટિનું, સ્થૂલ સૂક્ષ્મ વ્યષ્ટિનું, અહમ સમસ્ત સાક્ષી. અને હું કોણ છું? તો ફરીવાર શુદ્ધમ. શુદ્ધમનો અર્થ થાય પાપ પુણ્ય રહિતમ. નિત્ય શુદ્ધ બુદ્ધ આપણે જ્યારે કહીએ ને ત્યારે શુદ્ધનો અર્થ થાય પાપ પુણ્ય રહિત. પાપ પુણ્ય છે એ જ બીજા જન્મ માટે આપણા જવાબદાર છે. પણ જ્યારે આપણે એમ કહીએ જ દીધું કે અહમને સૂક્ષ્મ શરીર, બોલવાથી નહીં સમજણના સ્તરે જ્યારે છે ત્યારે અર્થ થાય કે હું શુદ્ધ છું, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, એટલે કે હું નિત્ય શુદ્ધ છું, પુણ્ય પાપ રહિતમ છું. ફરી પાછું એ જ રિપીટેશન. અહીંયા પણ પરમાત્મા રૂપમ, અહીંયા પણ પરમાત્મા રૂપ. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે રૂપનો અર્થ થાય સ્વરૂપ, આત્માનો અર્થ થાય ચૈતન્ય. અને હું કેવું છું? ચૈતન્ય તત્વ સ્વરૂપ. કે ત્યાં
બેશકાળ વસ્તુ અમર્યાદિત એવું મારું વાસ્તવિક સ્વરૂપ છે, પરમાત્મ રૂપમ. અને એવું જ્યારે આપણને ખબર પડે ત્યારે એ વ્યક્તિનું શું થાય? તો કે પ્રયાતિ, એ વ્યક્તિ આ જગતમાંથી બહાર નીકળી જાય. પ્રયાતિનો અર્થ થાય પ્રકર્ષેણ યાતિ, સંપૂર્ણપણે યાતિનો અર્થ થાય ગચ્છતિ. કેમાંથી બહાર નીકળી જાય છે? પુનરપી જનનમ પુનરપી મરણમ. જન્મ અને મૃત્યુનું સાયકલ ક્યાં સુધી છે? જ્યાં સુધી સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય છે. એકવાર આપણે એના સાથેનું ખંખેરી નાખ્યું કે ભાઈ આ હું નથી, એટલે પછી આપણને કોઈ ચોટે નહીં. આપણને વળગવા વાળું એક જ છે, સૂક્ષ્મ શરીર સાથે જ બધું વળગણ છે. પછી સૂક્ષ્મ શરીર છે તો પછી સ્થૂળ શરીર આવે ને, છે સૂક્ષ્મ શરીર, એમાંથી આ બધામાં આપણે સતત ઘેરા કરીએ કે આ હું છું, પછી એ વ્યક્તિ છે એ પ્રયાતિ એ બહાર નીકળી જાય છે. અને પછી વિમુક્ત વિમુક્ત થઈ જાય છે. અને પછી આ છે એ ફળ કથન છે. હવે પછીના જે બે મંત્ર છે એ ફળ કથન છે, આ બધા જ ફળ કથન છે. એટલે કે અત્યાર સુધી 23મા મંત્ર સુધી માત્ર નિધિધ્યાસન અથવા ધ્યાન છે, કે સતત આપણે આપણા મનને કહીએ કે હું વાસ્તવિક રીતે કોણ છું. કોઈ ગાળ આપે તો એ મારે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે હું ચૈતન્ય તત્વ છું. અને કોઈ વધારે પડતું મને બટર સપ્લાય કરે તો એ ખુશ થવાની જરૂર નથી, ચૈતન્ય તત્વ બધાથી અલિપ્ત છે. એવું કોન્સ્ટન્ટલી સતત સર્વદા જો આપણે કીધા કરીએ તો એક વખત એવો આવશે કે આપણે દેહાત્મ ભાવમાંથી બહાર આવી જશું. કોઈ પ્રશ્ન? તો પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.